મને એવું મળ્યું કે આપણે બહુ મોડા પડી ગયા. ખરેખર ઇન્જેક્શન પહેલાં લઈ લીધો હોય તો આ સાડા ત્રણ વર્ષ જેટલા કાંઠા કાઢ્યા ને એટલે તકલીફ ના પડી હોય. ના, આમાં ઘણો બધો ફાયદો થયો. હું કદાચ ચાલું તો 1-2 કિલોમીટર એક સલંગ ચાલી શકું, પછી અમુક સીડીઓ ચડી શકું, પણ કમર વિશે મેં મારા કાંઈ પણ તકલીફ થતી નહીં. બાકી બહુ જ સારું છે. મારે હું કહો તો તમે કલાક ઊભો રહું, પણ જેમ મારું બાળક છે નાનું 8 મહિનાનું, આને હું ખોળામાં લઈને ઊભો રહું તો પછી મને થોડું એમ લાગે કે આપણાના આને લઈને નહીં ઊભો રહે, પછી થોડું મને એમ દુખાવો જેવું લાગે. બાકી એમ ચાલું ઊભો રહું કલાક તો મને કંઈ એમ લાગે નથી. વિડિયો કો લાઈક કરે, હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકન જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે. મારો નામ હીરાભાઈ બેરુભાઈ દાઈમા છે. મારી ઉંમર 54 વર્ષ છે. અમારું રહેવાનું B48 માણકબાગ સોસાયટી, આલોક ટેનામેન્ટ સામે, વસ્ત્રાલ, અમદાવાદ. મારો વતન મૂળ રાજસ્થાન છે, જિલ્લા અજમેર, કિશનગઢ મારું ગામ છે. હું 32 વર્ષથી અહીંયા ગુજરાતમાં અહીંયા રહું છું ને 15 વર્ષથી આ માણકબાગ સોસાયટીમાં રહું છું. મારે પણ અહીંયા કમરમાં લઈને આ થાપામાં દુખાવો રહેતો હતો ને મારા ઝીણો મોટો 24 કલાક દુખાવો રહેતો હતો, બરાબર છે. પછી મને ઘણી વખત મહેનત કરું તો મારે અમુક દુખાવો વધારે થતો હતો ને વાંકો વળીને ચાલતો હતો. પછી બહુ ઘણી બધી તકલીફો પડતી હતી. હું કરીબ 3-3.5 વર્ષ સુધી આ તકલીફને વેઠી હતી. કશુંક ચાલવામાં તકલીફ બહુ ઊભો નહીં રહેવાતો હતો ને પછી ચાલવામાં થોડુંક એમ વધારે ચાલીએ, વજન ઉચકવાનું હોય તો બધી બહુ તકલીફ પડતી હતી. એમ દુખાવો બહુ થતો હતો. હું પણ જો હાર્ડવેર જો રહી ગયો હતો, પછી કંઈ અમુક બે વ્યાક્યુપિંચરવાળા હોય એમને જોડે ગયો હતો, પછી હાડકાવાળા જોડે ગયો હતો. એ મને ઓપરેશનનું વીક ગાલતા હોય કે આમ તકલીફ પડી જાય, નકામું થઈ જાય. ઘણી ટાઈમ સુધી હું એમ ચાલો હોય તો કોઈ ગોળીઓ ગળી હતી, પછી પેલો વ્યાક્યુપિંચરના પોઈન્ટ બાંધતા હોય એ પણ કરાયો હતો. કોઈ પેલો સ્ટીકર જેવું આવે છે પેલું, એ ચોંટાડવાનું હોય એમાં પણ એના જોડે ગયો હતો. પછી છેલ્લે મને મારા ભાભી સિંગરવારે છે, મારા ભત્રીજાનો અહીંયા ઇન્જેક્શન ટ્રીટમેન્ટ લીધો હતો, એ મારા ભાભીએ મને બતાવ્યો આ ફલાણ જગ્યાએ ડૉક્ટર સાહેબ છે, તમે જતા રહો ને અહીંયા સારું ટ્રીટમેન્ટ કરે છે. તો પછી અમે 3.5 વર્ષ પછી અમે ત્યાં પહોંચ્યા. સાહેબ જોડે પૂછ્યા, સાહેબ અમને ચેકઅપ કર્યા, સ્ટાફ બહુ સારો અમને સારવાર આપી, સરસ અમને મજાનો એમ પ્રેમ આપ્યો હતો. પછી સાહેબે મને કીધું તમારે 4 મણકા ડેમેજ છે, 4 મણકામાં ઘસારો છે ને ગાદીની છે, નસ દબાય છે, એનું હું લેઝરથી ઓપરેશન પણ કરું છું ને હું ઇન્જેક્શન પણ મૂકું છું. હવે તમારે નિર્ણય કરવાનું કે ભાઈ તમારે કયો ટ્રીટમેન્ટ લેવાય. પછી ઇન્જેક્શનમાં અમને પછી બી થોડોક બીક લાગ્યો તો સાહેબને કીધું, મેં સાહેબ મારે ઇન્જેક્શનથી રિકવરી થતો હોય તમને આ લાગે એ પ્રમાણે તો તમે મને ઇન્જેક્શન મૂકી આપો. પછી ચાલા એક એકલા દાડા ચાલે તો પછી હું કરીએ તો મને ઇન્જેક્શન મૂક્યા પછી બહુ જ સારું છે સાહેબ. 95-95% મારું બહુ સારું છે ને વજન માટે મને સાહેબ ના પાડી છે તો વજન હું ઉપાડતો નથી બિલકુલ ને હું 2 ટાઈમ મળે ટાઈમ તો હું કસરત કરું છું ને 1 ટાઈમ મારે 5 જાતની કસરત કરી છે ને 15 દાડા હું ગોળી ગળી, બીજું કંઈ કરવાનું નથી. મારે 5 જાતની કસરત કરવાનું 1 જ ટાઈમ, બીજું મારે બહુ જ સરસ છે, બહુ જ સરસ. દર્શક મિત્રોને કહીએ કે કોઈક એવી જાતની તકલીફો ડરવાની વીક નહીં, સાહેબ જોડે જજો ને સારી સારવાર આપશે. અને ઇન્જેક્શન માટે મને કશું ડર નહીં લાગ્યો. ઓપરેશન માટે મારે કરાવેલો છે એક બીજા ઓપરેશન, મને એ નથી, પણ અમુક કે મણકારી વસ્તુ છે, અમુક 1-2 કરાયા ને એ માણસોનો જે કયા સાહેબ જોડે ગયા આપણને ખબર નથી, પણ એ લોકોનું ફેલ થયું ને એ લોકો વાંકા વળીને ચાલ્યા એટલે આપણે 2 કેસ જોયા ને એટલે આમાં આપણે થોડું ઓછું કર્યું. પણ મને ખાતરી છે કે હું ઓપરેશન કરાયો સાહેબ કેવી રીતે હું આની કાળજી રાખું ને કેવી રીતે ખાનપીન બધું કરું તો ઓપરેશન બી મને ખાતરી કે શીખે જ જાય સાહેબનું. પણ ડૉક્ટર સાહેબ કહેવાય એ પ્રમાણે રહેવું પડે માણસને, કે અમુક ઘૂંટણાવાળી તકલીફ છે અથવા કમરવાળી, કોઈક મને પૂછે કે આ તકલીફ છે તો મેં કહું તમે આ સાહેબ જોડે જ આવા જતા રહો ને બીવાની કોઈ જરૂર નહીં. તમારે ઇન્જેક્શન કરાવો તો બી સરખી રીતે કરશે, ઇન્જેક્શન મુકાવશો તો બી મૂકી દેશે, મૂકવા જેવું હશે તો ને ઓપરેશન કરશે તોય શિક્ષિત પુલ છે, સારા ડૉક્ટર સાહેબ છે ને તમે ખોટા તકલીફ નહીં પાછો. તમે આવો એકવાર એની સલાહ લો, જઈ તો આવો, તમને ન જાણતા હું જોડાઉં તમારો અથવા મારો તમને મોબાઈલ નંબર આપું, મેં એડ્રેસ તમને આપું, જોડે લઈ ચાલું એવું પડતું. એક મારા સાડુભાઈ કરીને છે ને હું લઈ પણ ગયો હતો ત્યાં, એને થોડી તકલીફ મોટી છે એને તો બહુ મોટું, એટલે ડૉક્ટર સાહેબને શું વાત થઈ અને એકવાર મૂકી આવ્યા તો બીજી વાર જઈ આવ્યા હતા. તમને ભાઈ કોઈ દર્શક મિત્રોને બીક લાગતી હોય
तो मैंने पूछी जवानु तमारे ने मारो नंबर छे 98-25-25-42-49 हीरा भाई मारू नाम छे गमे त्यारे तमे रात्रि 12 वगे पहले फोन करी सको ने सवारे 7 वगे पछी 4 महीना थई गया एटले मने एवुं मळ्युं के आपणे बहु मोडा पड़ी गया खरा इंजेक्शन पहले लई लीधो तो आ 3.5 वर्ष जेटला काठा काढ्या ने એટલે તકલીફ ના પડી હોય ને આમાં હું એટલો મારા દુખાવનામાં પ્રોબ્લેમ થઈ જતો સાંજે આવીને છોકરા છોકરો ગુસ્સો થઈ જતો કેમ બધું આ મહેનતવાળો કામ હતો મારા પ્લાસ્ટિક સ્ક્રેપનું કામ છે ને આમાં મારા ઓછો હતો વજન પણ ઉપાડવું પડતો હતો કારીગર ન આવે તો મારે જાતે બધું કામ કરવું પડતો હતો એટલે પછી સાંજે માણસ કંટાળી જાય તો પછી છોકરા છોકરાને ગુસ્સો થતો કેમ દુખાવો થાય ને હેરાન થઈ ગયા આ બધું એમ થઈ ગયું તો એમ થતો હતો પછી મને ઇન્જેક્શન લીધા પછી એવું થયું કે આપણને આ વસ્તુ પહેલાં લઈ જવું ઘણી વખત મારા છોકરા છોકરીઓ બહુ એમ ઝઘડો કરી લેતો હતો કેમ દર્દના વિષયમાં થઈ તો મને એમ લાગ્યું કે આ ઇન્જેક્શન આપણે પહેલે લઈ લેવું જોઈએ એટલે મને એવું ખાતરી થઈ એમ મારે ફરક તો ઇન્જેક્શન માર્યો ને તો મારે એમ ધીમે ધીમે દિવસ જ્યાં દિવસથી જ ફેર પડવા લાગી ગયો પછી મને એક દાડા રાખ્યો અને પછી એનો ગોળીઓ ગોળીઓને અસર ગયો ને તો પછી મને બહુ સારું લાગવા લાગ્યું ધીમે ધીમે જેમ દિવસ જાય તેમ સારું લાગ્યું નહીં તો તરત જ આમાં કાંઈ તકલીફ જેવું નથી એમાં તરત ઇન્જેક્શન મૂક્યો ને રજા આપે એક બે દિવસમાં તમે આરામથી ત્યાંને સાહેબ થોડીક વાર પછી જ કહી દે તમે ધીમે ધીમે ચાલો ફીરો બેસો એમ થોડીક વાર એમ બેસો થોડીક વાર એમ આરામ કરો પછી થોડાક હાલો એ રીતનું એક ઝટકાથી નહીં ઉઠવાનું બહુ લોડ નહીં પડવા દેવાનું એવું બધું સાહેબની રીતે સમજાઈ જાય જેમ આપણે તકલીફ લાગતી હોય એ રીતે મને તો એવું સમજાયો સાહેબ બરોબર છે અરે સાહેબ સ્ટાફ એટલો સારો છે કે સાહેબ કરતાં મીઠી વાણી બોલે બધા આપણને કોઈ ચીજની આવશ્યકતા જ ન પડે આપણે એમ લાગે આપણે ઘરે છે સિસ્ટરોથી લઈને જેન્ટ્સથી લઈને બધું આપણને કોઈ કામ માટે કે વસ્તુ માટે કંઈ આવશ્યકતા જ ન પડવા દે થોડીક વાર હોય ને કંઈક જરૂર કઈ વસ્તુ દુખે છે કઈ વસ્તુ જોઈએ છે બધું બહુ સરસ છે સ્ટાફ બહુ સરસ છે ઘણા દવાખાના જોયા પણ સાહેબના સ્ટાફ છે ને બહુ સરસ એમાં આપણે હસમુખ ચહેરાથી બધા બોલતા કેમ છો ભાઈ કેમ છો હીરાભાઈ આવી ગયા છો હો મજામાં છો કેવું છે તમારી તબિયત બધા પૂછે બધી બહેનું જે જ દેખાય ભાઈ દેખાય બધાય બહુ સરસ ના આમાં ઘણું બધું ફાયદો થયો હું કદાચ ચાલુ તો 1-2 કિલોમીટર 1 છલંગ ચાલી શકું પછી અમુક સીડીઓ ચડી શકું પણ કમર વિશેમાં મારા કાંઈ પણ તકલીફ થતી નહીં પણ સાહેબ એક કીધું ભાઈ વજન નહીં ઉચકો અને તો વજન હું પાબંદી છું વજન અત્યારે હાલ ઉચકતો નહીં ત્યારે ઉચકું બી નહીં બાકી બહુ જ સારું છે મારે હું કહો તો તમે કલાક ઊભો રહું પણ જેમ મારું બાળક છે નાનું 8 મહિનાનું આનું હું ખોળામાં લઈને ઊભું રહું તો પછી મને થોડું એમ લાગે કે પણ આના આને લઈને નહીં ઊભો રહે પછી થોડું મને એમ દુખાવો જેવું લાગે બાકી એમ ચાલુ ઊભો રહેવું કલાક તો મને કંઈ એમ લાગે નથી પાલટી મારીને બેઠેલું કંઈ અમે ભજન સંધ્યામાં મારી આદત છે કંઈ જવાની તો ત્યાં પાલટી મારી કલાક સુધી બેસી જાઉં પછી મને થોડો એમ લાગે તો હું ઉઠી જાઉં ઉઠીને આંટો મારીને પાછું આવી જાઉં લોકો કે કેમ કે ભાઈ મારે થોડી કમરની ચકતા હું વધારે જાય બેસવાની મને એ નથી ને થોડુંક મારે એમ જનજનાટી જેવું નોર્મલ થવા લાગી જાય બહુ બેસીએ તો કેમ કે ત્યાં બધા લોકો જેણે જેણે બેઠ્યા હોય પણ પાલકટી મારીને તો તકલીફ પડે બાકી પહેલાં હું એટલો બેસી નહીં શકતો હતો પહેલાં એટલો બેસતો હતો તો મારે બહુ એમ દુખાવો થતો હતો કલાક બેસી જતો હોય તો પછી મને દુખાવો થાય તો હું ઉઠીને પછી મારે ઘરે આવી જતો હતો એવી રીતનું મને રહે છે બહુ સરસ કેશભાઈ સાહેબને બહુ બહુ ધન્યવાદ અમના સ્ટાફનો બહુ બહુ ધન્યવાદ હીરાભાઈ તરફથી બહુ બહુ આભારી તમારા અમારે સારો વસ્તુ થઈ છે સારો ટ્રીટમેન્ટ કર્યો છે મને બહુ સારો ફાયદો છે અને બીજા લોકોનું પણ હું કહીશ અને કહું છું આવવાની એની ઉપર ગણતરી હોય નાવ આઈ એમ લીવ વેલ